केंद्र शासित प्रदेश दमन के टूरिस्ट प्लेस होने की वजह से देश भर के टूरिस्ट यहां सैर सपाटे के लिए आते रहते हैं। ऐसे ही दो युवक वापी से यहां घूमने के लिए आए हुए थे और मोटी दमन समंदर में नहाने उतरे थे, उस दौरान गहरे पानी में डूब जाने की घटना सामने आई। आनन फानन में घटना की जानकारी स्थानीय पुलिस और प्रशासन को भी दी गई। एक युवक को तो स्थानीय मछुआरों ने रेस्क्यू कर लिया था, जबकि दूसरे को प्रशासन की सहायता से कोस्ट गार्ड द्वारा हेलीकॉप्टर से रेस्क्यू किया गया। दोनों युवकों को नज़दीकी सरकारी अस्पताल मरवड़ में इलाज के लिए भर्ती कराया गया है, जहां दोनों की स्थिति स्थिर बनी हुई है। એથી અમે લોકો હતા કે બધા પબ્લિક જે અડગ થઈ રહેલો હતો, તો અમે જોવા ગયેલા કે પેલો માણસ ડૂબી આવ્યો હતો. અમે પિતાજી ગીજુરભાઈ એમ કરીને બધા બોટ લઈને આવ્યા અને પહેલાં એક માણસને બચાવી લે. અમારું નામ દીપક પહેલા વારલી ચુપર વાલીવાડ ધંધો બસ અમે લોકલ માછીમાર. પછી તમે બોટ લઈને આવી ગયા? હા, બોટ લઈને અમે ગીજુરભાઈ એમ કરીને બધી ઉતારી, અમારા બધા મિત્રોના બધા સાથે અમે બોટ ઉતારી લીધો. અચ્છા, કેટલા જણા હતા અંદર? ત્યાં લોકો બે જણ હતા, બે જણ. તો અમે એક જણે બચાવ્યો અને એક જણે પોતાનો હેલિકોપ્ટરનો વાળા બચાવ્યો તેઓને. કેટલા વાગ્યાનો બનાવ? એ 5:30 વાગ્યાનો ટાઈમ હતો. અને તમારી બોટ અંદર હતી? અમારી બોટ ઉપર હતી, અમે ઉચકીને અમે લેતી ગયા. અચ્છા, તમારી સાથે કોઈ બીજું અધિકારી? અમારા સાથે બધા મિત્રો, બધા 10-12 જણો બધા હતા. ગાડી છે નાલિયર કી, એમાં પાણી ઉપર વધે, એનાથી પાછું સ્પીડ માં પાણી જાય, એનાથી અંદર જાય એટલે ખેંચાઈ જાય પાણી. આ લોકો કઈ બી ગાર્ડ કઈ સુવિધા ચૂકી શકાય? અમે જોયું, અમે બોટ હતી ઉપર, અમે ઉચકીને લાવ્યા, 4-5 જણા હતા અમે, કિશોર સાહેબ હતા, ને અમે બોટ ઉતારીને એક માણસને બચાવ્યો. કદાચ લેટ થતો તો એ લોકો નીકળી જતા બહાર. ટાઈમ પર અમે બચાવ્યો, એક જણ આવેલો, એક બચાવ્યો ને એક પછી હેલિકોપ્ટર પર આવેલો. કદાચ કયા ગામના? એ વાપી રાતા ગામના હતા. કોની બોટ હતી? બોટનું માલિક કોનો? બોટનો માલિક આ ભાઈ. શું નામ તમારું? તમારું કાના છો તમે? અચ્છા, તમારી બોટ હતી? તમારી બોટ ઉપર જ હતી? હા, ઉપર હતી. પછી આ જામ થતા ડેરી પ્લાન આવી ગયા. ઓકે, ડાલી.